નમસ્કાર મિત્રો કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું દિનેશસિંહ રાઠોડ આજે આપણે જોઈશું સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકરે નાયકા અને ધોરી દરજા ડેમની મુલાકાત લીધી ભારે વરસાદની પરિસ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકરે નાયકા અને ધોરી દરજા ડેમની મુલાકાત કરી સ્થિતિની સૂક્ષ્મ સમીક્ષા કરી હતી ઉપરવાસમાં પડેલ વરસાદ સહિતની ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને હાલ રિલીઝ કરાઈ રહેલા પાણીના જથ્થા સહિતની વિગતોની વિસ્તૃત માહિતી મેળવતા પ્રભારી સચિવે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગહન વિચાર વિમર્શ કર્યો હતો ભારે વરસાદની સ્થિતિમાં નાયકા ડેમમાં પાણીની આવકમાં થનારા સંભવિત વધારા અને તેના પરિણામે જો વધુ પાણી છોડવાની સ્થિતિ ઊભી થાય તો સંભવિત રીતે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોના લોકો માટેના આયોજન અને પૂર્વ તૈયારીઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી આ મુલાકાતમાં પ્રભારી સચિવે જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે ઝીરો કેઝ્યુઆલિટી અને માલ મિલકતના લઘુત્તમ નુકસાનના અભિગમ સાથે કામગીરી કરવાની થાય છે તેમણે નાયકા અને ધોરીદજા ડેમમાં આવેલા વરસાદી પાણી અંગેની જાણકારી મેળવી હતી જિલ્લા પ્રભારીની આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા સહિત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા દર્શક મિત્રો અત્યારે આટલું જ આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ નમસ્કાર